અમદાવાદમાં 141મી રથયાત્રાની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખાસ કરીને શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા 300થી વધુ વાહનો તેમજ ખાસ કરીને ડોગ સ્કવોડ તેમજ બીડીએસટી ટીમ પણ ઉપસ્થિત રહેશે. તો આ સાથે રથયાત્રાની પોલીસ તંત્ર દ્વારા અશ્વદંડે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે રથયાત્રામાં રથની આગળ 4 અશ્વો અને રથની પાછળ 4 અશ્વો રાખવામાં આવે છે. નગરજનો માટે આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બને છે અને ઉલ્લેખનીય છે કે સમગ્ર રથયાત્રા દરમિયાન 68 જેટલા અશ્વોને તૈનાત કરવામાં આવશે, એટલે કે તૈયાર કરવામાં આવશે, જેમાં વિશેષ 56 જેટલા અશ્વોને બહારથી બોલાવવામાં આવે છે અને તેમને વિશેષ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. સાહેબ, ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર ઓલ ગુજરાત લેવલેથી 54 ઘોડાઓ બંદોબસ્ત માટે માગેલા છે અને 14 ઘોડા આપણે અમદાવાદ શહેરમાંથી. રથયાત્રાની અંદર જે સાહેબ આગલા ભાગે ઘોડાઓ 4 રાખવામાં આવતા, પાછળના ભાગે 4 ઘોડાઓનો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. આગલા ભાગે જે ઘોડાઓ 4 રાખવામાં આવતા છે, જેમની કામગીરીના ભાગરૂપે આગળનો જે રોડ છે તે ઘોડાઓ ચાલવાથી અને ઘોડાઓને ઉપર જે ઘોડેસવારો છે તે ભગવાન જગન્નાથનો જે રસ્તો છે તે ક્લિયર કરતા હોય છે અને આજુબાજુ એવા કોઈ તત્વોની ઉપર નજર રાખતા હોય છે. ભગવાન જગન્નાથજીની યાત્રાને લઈને જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસમાં અશ્વદળનો પણ ખૂબ જ રીતે મહત્વ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અશ્વદળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જે અશ્વદળ છે સમગ્ર ગુજરાતમાંથી 54 જેટલા અશ્વ મંગાવવામાં આવે છે અને જે અમદાવાદમાં ટોટલ 14 અશ્વ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. રથયાત્રા નિમિત્તે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે પ્રમાણે જે આ અશ્વ છે તેને ટ્રેનિંગ આપવામાં આવે છે પણ તેને સુશોભિત પણ કરવામાં આવે છે. આપ જે પ્રમાણે જે દ્રશ્યો જોઈ શકો છો, રથની આગળ 4 અશ્વ હોય છે અને રથની પાછળ પણ 4 અશ્વ મૂકવામાં આવે છે અને જે અશ્વ છે તેને સુશોભિત કરી અને સંપૂર્ણ રથયાત્રામાં ભરાવવામાં આવે છે. કેમેરામેન રહીશ સૈયદ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.